નિયોતર તાલુકાના પંચાયત કચેરી ખાતે પ્રમુખ અને કારોબારી અધ્યક્ષ એક મહિના માટે રજા ઉપર ઉતરતા નવા પ્રમુખ અને કારોબારી અધ્યક્ષની વરણી કરાઈ. પ્રમુખ અને કારોબારી અધ્યક્ષ એક મહિના ઉપર રજા ઉપર ઉતરતા ચાર્જ અપાયો. દિયોદર તાલુકા પંચાયત ખાતે કારોબારી સમિતિની બેઠક મળી હતી, જેમાં પ્રમુખ અને કારોબારી અધ્યક્ષ એક મહિનાની રજા ઉપર ઉતરતા નવીન પ્રમુખ અને કારોબારી અધ્યક્ષની વરણી કરવામાં આવી હતી, જેમાં નવીન પ્રમુખ તરીકે અમરબેન હારસંગજી ચૌહાણ અને કારોબારી અધ્યક્ષ તરીકે ભરતભાઈ નરસુંગભાઈ ચૌધરીની વરણી કરતા ફૂલહાર પહેરાવી આવકારવામાં આવ્યા હતા. 2022-23 સુધારેલ અંદાજપત્ર અને 2023-24 નું અંદાજિત અંદાજપત્ર દર વર્ષની જેમ આ વર્ષે પણ મંજૂરી માટે જિલ્લા પંચાયત ખાતે મોકલવામાં થાય છે, જે આ મુજબ છે. આજની આ મીટિંગમાં વર્ષ 2022-23 ની ઉઘડતી શિલ્લક ભંડોળની -13,19,599 છે, જેમાં